ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા અંકમાં પાર્ટ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર વિશે વાત કરતા હતા, બરાબર ને ફ્રેન્ડ્સ? આપણે જોયું હતું કે એક 6 વર્ષના બાળકની માતા મૃત્યુ પામે છે, હવે તેના ઉછેરની જવાબદારી તેના પિતા ઉપર આવી ગઈ છે. તો ચાલો જોઈએ આગળ શું થાય છે. થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. ફ્રેન્ડ્સ, પહેલાં તો આ બાળકના પિતા તેના ઉછેર માટે ચિંતિત હતા, પણ થોડી જ વારમાં તેઓ એક ચોક્કસ નિર્ણય કરે છે, નિશ્ચય લે છે કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. એવો વિચારે છે કે આ નાનકડા બાળકને હું ખૂબ જ ભણાવીશ અને એક સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે અને વિચારે છે કે જ્યારે હું આ બાળકનો સારી રીતના વ્યવસ્થિત ઉછેર કરીશ, તેને ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી શ્રદ્ધાંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો. આમ વિચારીને તે પોતાના પુત્રને ભેટી પડે છે. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. ફ્રેન્ડ્સ, આપણે જે અત્યાર સુધી વાત કરતા હતા તે 6 વર્ષનો બાળક બીજું કોઈ નથી, પણ આપણે જે આગળ વાત કરી તે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા. એમનું મૂળ નામ ભીમરાવ, એમનું મૂળ નામ હતું ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. જ્યારે એ માત્ર 6 જ વર્ષના હતા ત્યારે તેમની માતા મૃત્યુ પામે છે અને તે માતાનું સુખ ગુમાવે છે. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ફ્રેન્ડ્સ, આ જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા તેમણે પોતાનું આખું જીવન દલિતો અને પીડિતોની સેવા કરવામાં જ સમર્પિત કરી દીધું હતું. ફ્રેન્ડ્સ, દલિતો અને પીડિતો એટલે એવા વર્ગના લોકો કે જેઓ નીચી જાતિના હતા, જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને તેના કારણે જે આ સમાજના ઉચ્ચ વર્ગના લોકો હતા, એટલે કે જે પૈસા તકે સંપન્ન હતા અને જાતિની કક્ષાએ પણ ઊંચી જાતિના હતા, તે લોકો આ દલિતો અને પીડિતો ઉપર ખૂબ જ અત્યાચાર કરતા. તેમને ઘણી બધી જગ્યાએ શોષણનો ભોગ બનવું પડતું હતું. તો આવા લોકોની સેવા કરવામાં જ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. ભીમરાવ રંગે ગમવાણા હતા. તેમનો રંગ થોડો શ્યામ હતો. એમનું કપાળ વિશાળ હતું. વાળટો એવા વાંકડિયા કે જોનારની આંખ થળે. નાક તચુકડું, પણ આંખો પાણીદાર. ફ્રેન્ડ્સ, અહીં ડૉક્ટર ભીમરાવનો દેખાવ કેવો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે હતા તેના 14 ભાઈ બહેનો હતા. તેમાં સૌથી નાના હતા ભીમરાવ આંબેડકર. તેથી આ માતા પિતા ભીમરાવ આંબેડકરને ખૂબ જ લાડ કરતા હતા, પણ તેમનું નસીબ થોડું પાછું પડ્યું અને એમની માતાનું વહેલું મૃત્યુ થઈ ગયું અને તેમની માતાનું સુખ તેમનાથી છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ફ્રેન્ડ્સ, એ સમયે સમાજમાં જ્ઞાતિઓનું જે દૂષણ હતું તે ખૂબ જ જોરમાં હતું. વિવિધ જ્ઞાતિના લોકો વચ્ચે ખૂબ મોટું અંતર હતું. અહીં કેટલીક જાતિના લોકોને ઊંચી જાતિના લોકો કહેવાતા તો કેટલીક જાતિના લોકોને નીચી જાતિના લોકો કહેવાતા. અહીં ઊંચ નીચના ભેદભાવ ખૂબ જ કરવામાં આવતા હતા. આ જમાનામાં જે ઊંચી જાતિના લોકો હતા તે નીચી જાતિના લોકો સાથે ખૂબ જ અપમાનજનક વર્તન કરતા. તેમની જોડે અત્યાચાર અને તેમનું શોષણ કરવામાં આવતું. આ લોકોએ આ નીચી જાતિના લોકો માટે એવા નિયમો બનાવ્યા હતા તેના કારણે વાત વાત પર તેમને અપમાન સહન કરવું પડતું. ફ્રેન્ડ્સ, આ જે નીચી જાતિના લોકો હતા તે કૂવામાંથી પાણી પણ પી શકતા નહીં હતા. તેમના માટે અલગ કૂવો બનાવવામાં આવતો. તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો.
તેમને ઊંચી જાતિના લોકોની પાસે જઈને બેસવાનો પણ અધિકાર ન હતો. લોકો તેમને અપવિત્ર સમજતા અને આ રીતે વાટ વાટ પર તેમને અપમાન સહન કરવું પડતું. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. તો આજે ભીમરાવ આંબેડકર હતા તે પણ એક નીચી જાતિના વ્યક્તિ હતા. તેના કારણે તેમણે પણ ખૂબ જ સહન કરવું પડ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. તે ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતા, પણ તે સમયે નીચી જાતિના બાળકોને સારામાં અભ્યાસ કરવાનો અધિકાર ન હતો. આ ભીમરાવના પિતા તો લશ્કરી સારામાં શિક્ષક હતા, તેથી તેમણે જેમ તેમ કરીને એક સારામાં ભીમરાવનો પ્રવેશ તો કરાવી દીધો, પણ આ સારામાં ભીમરાવને વર્ગખંડમાં બેસવા દેવામાં ન આવતા. તેમણે વર્ગખંડની બહાર બેસીને અભ્યાસ કરવો પડતો. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ સમય એવો હતો કે તમે કેટલા હોશિયાર છો તે જોવામાં નહીં આવતું, પણ તમે ઊંચી જાતિના છો કે નીચી જાતિના છો એ જોવામાં આવતું હતું. એ વાત એને ભારે ખટકતી હતી અને આ જ વાત આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા તેમને ખૂબ જ ખટકતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. જ્યારે એમની સાથે આવા બધા અન્યાય થતા ત્યારે તેમણે એવું નક્કી કરેલું કે પોતે ભણી ગણીને એટલા મોટા વ્યક્તિ બનશે કે આ અન્યાયનો વિરોધ કરશે. રત્ન તે કંઈ ઢાંક્યું રહે, જેવી રીતે એક મોટીને આપણે એની મોટીની ચમકને છુપાવી શકતા નથી, તેવી જ રીતે અહીં આ ડૉક્ટર આંબેડકરની હોશિયારી તેમની પ્રતિભાની વાત કરવામાં આવી છે. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. આજે ભીમરાવ હતા તેમણે પોતાનો પ્રાથમિક શિક્ષણ તો અહીં જેમ તેમ કરીને સારામાં પૂરું કરી લીધું. આ સમયે વડોદરાના મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ, કે જેમણે આ ભીમરાવની પ્રતિભા જોઈ, તેમની હોશિયારી જોઈ અને તેનાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેથી તેમણે ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ એટલે કે આર્થિક સહાય આપવામાં આવી. આમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ભીમરાવને આગળનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે મહિને 25 રૂપિયાની શિષ્યવૃત્તિ બાંધી આપે છે. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું કે જે આ ભીમરાવ હતા તેને અભ્યાસમાં ખૂબ જ લગન હતી. તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા અને તેવામાં જો તેમને ઉચ્ચ અભ્યાસ કરવામાં તેની આર્થિક સહાય મળે તો એ આગળનો અભ્યાસ ખૂબ જ સરસ રીતે કરી શકે. એટલે પછી તો જોવાનો શું, જાણે એમને તો ઉડવા માટે પાંખો જ મળી ગઈ, બરાબર ને? સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ત્યારબાદ આ જે ભીમરાવ આંબેડકર હતા તે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તેમને વિદેશમાં જઈને અભ્યાસ કરવાની તક મળે છે. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. તે સમયે આ નીચી જાતિના લોકોને આપણા દેશમાં જ્યાં શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો ત્યારે આ ભીમરાવને તો વિદેશમાં જઈને શિક્ષણ મેળવવાની તક મળી. એટલે તો જાણે અંધારામાં ક્યાંક અજવાળાનું એક કિરણ દેખાયું હોય તેવું લાગ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. જેવી રીતે ભીમરાવ આપણા દેશમાં ખૂબ જ હોશિયારી અને લગનથી વિદ્યા અભ્યાસ કરતા હતા, તેવી જ રીતે વિદેશમાં જઈને પણ તેઓ ખૂબ જ સારી રીતે વિદ્યા અભ્યાસ કરતા હતા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. હવે જ્યારે ભીમરાવ પાસે કોઈ આવકનો સ્ત્રોત ન હતો, ખૂબ જ આર્થિક રીતે હાલત ખરાબ હતી, છતાં પણ પોતે ખાવાનું નહીં ખાતા, પણ સંદર્ભ ગ્રંથો એટલે કે જે કંઈક વિદ્યા અભ્યાસ કરતા હતા તેને લગતા પુસ્તકોની ખરીદી તેઓ કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. હવે તેઓ સ્નાતકમાંથી ડૉક્ટરની ડિગ્રી મેળવી લે છે. MA, PhD અને DLIT સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. આમ આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર તો અભ્યાસમાં લગન હોવાના કારણે એક પછી એક ડિગ્રી આગળ મેળવતા જ જાય છે. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડન જઈને કર્યો. તેમણે કાયદો એટલે કે લો, કાનૂન અને અર્થશાસ્ત્ર આ બે વિષયનો અભ્યાસ લંડનમાં જઈને કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ વાત કરતા હતા કે આપણા ભારતના બંધારણના ઘડવૈયા કે જે ડોક્ટર આંબેડકર હતા, તો જે આ 6 વર્ષનો નાનો બાળક હતો
તે એમની જ વાત હતી, બરાબર ને ફ્રેન્ડ્સ? તેમણે એમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા અને છતાં પણ એમના જે વિદ્યા પ્રત્યે પ્રેમ હતો તે જાળવી રાખી છેક વિદેશ સુધી અભ્યાસ કરવા માટે જાય છે અને વિવિધ ડિગ્રી પ્રાપ્ત કરે છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ તેમના જીવનમાં આગળ હવે શું થશે તે આપણે આવતા અંકમાં જોઈશું. તો ફરી મળીશું, આવજો.